તાલુકા પંચાયત કચેરી વર્ષો જૂની હવાથી ચોમાસા માટે કેટલીક શાખાઓમાં પાણી પડવાથી રૂમોમાં પાણી ભરાઈ જતા કર્મચારીઓ ભારે હેરાન પરેશાન થવાના અહેવાલ સાંભળ્યા છે છેલ્લા એક વર્ષમાં બે વખત આ કચેરીના ચાલુ કામકાજ દરમિયાન છતના પોપડા પડતા બે કર્મચારી ઘાયલ થયા હતા તેમ છતાં આજ દિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ કચેરીની કેટલીક શાખાઓમાં છતા પોપડા ઉખડી ગયેલા હોવા છતાં કોઈ મરામત કરવામાં આવી નથી અને હવે ચોમાસાની સિઝન શરૂ થતાં ડીડીઓની મુલાકાત લઈ સૌ કોઈને આશ્ચર્ય પ્રમાણે તેવી લાગે છે કારણ કે ચોમાસાની સિઝન શરૂ થઈ જતા તાલુકા પંચાયત કચેરીની કોઈ મરામત કરવામાં આવી નથી તાલુકા પંચાયત કચેરીના જર્જરિત હાલત વિશે સમાચારો પ્રસિદ્ધ થયા હોવા છતાં અધિકારીઓ કોઈ ધ્યાન દોર્યું નથી તેમજ ગાંધીનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ ગોયા અને કાર્યપાલક ઇજનેર બાવીસએ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેતા કચેરીના પહેલા માળે ગંદકી અને કચરો હોવાથી આ બાબતે સ્થાનિક અધિકારીઓની ગંદકી અને ચોખાઈના પાર્ટ બનાવવાની રજૂઆતો કરી હતી સ્વચ્છતા અભિયાનનું પ્રતિક તાલુકા પંચાયત કચેરી દેખાઈ રહી છે દેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી ચાલુ છે ત્યારે તાલુકા પંચાયત કચેરીમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તો શું ગુરુ ગોળ ખાતા હોય તો ચેલાને શું શિકામણ આપે આમ આ બાબતે ડીડીઓ એ ગંદકી અને કચરો તેમજ તાલુકા પંચાયતના મકાનની મુલાકાત લઈ સ્થાનિક અધિકારીને જરૂરી સૂચના આપી હતી અગસ્ત ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દેગામ